હાય મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ટામેટા અને કોબીજનું શાક બનાવવાનું છે. બહુ સરસ મજાનું, એકદમ ટેસ્ટી એમ. અને આ શાક એ ગુજરાતી છે, પણ આપણે આપણી સ્ટાઇલમાં બનાવીશું, બહુ સરસ મજાનું. તેના માટે મેં 3 નંગ ટામેટા લીધા છે, 300 ગ્રામ કોબીજ લીધી છે. કોબીજને બહુ મસ્ત મજાની સમારીને ધોઈ લીધી છે. 4 નંગ એટલા લીલા મરચાં લીધા છે. નાનો આદુનો ટુકડો લીધો છે. આ શાકના અંદર આપણે ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કરવાનો, અને બહુ જ મસ્ત મજાનું શાક બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. મેં મોટા લોયાના અંદર તેલ ગરમ મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ રહ્યું છે. મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, તમે જે રનિંગ તેલ ખાતા હોય વાપરી શકો છો. આ શાક દાળભાત જોડે બી સારું લાગે છે, કઢી જોડે બી સારું લાગે છે, બહુ જ મસ્ત લાગે છે. તમે દાળભાતને કઢીને એવું બનાવો તો બીજી કંઈ શાક બનાવો એના જગ્યાએ તમે આ શાક બનાવો તો બહુ જ મસ્ત મજાનું ભરી જાય છે દાળભાતના અંદર. તેલ આપણું ગરમ થઈ રહ્યું છે, રહી નાખીશું. 1 ચમચી રહી નાખી છે, રહી ફૂટવા દેશું. રહી ફૂટી રહી છે આપણી. આપણે દાળભાતને કઢી ભાતને એવું બનાવીએ ત્યારે કંઈક શાક તો બનાવીએ જ, પણ તમે જેવી રીતના હું કોબીજનું શાક બનાવું છું, કોબીજ ટામેટાનું, એવી રીતના તમે પણ બનાવજો, તમને પણ બહુ મજા આવી જશે. રાઈ ફૂટી રહી છે, હિંગ નાખી દઈશું. નાની 1/2 ચમચી હિંગ નાખી છે. લાલ મરચાંના 2 ટુકડા નાખું છું. 2 મરચાંના ટુકડા કરી લીધા છે, વઘારમાં નાખું છું, એથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. લાલ મરચાં નાખ્યા છે તો લીલા મરચાં પણ નાખી દઈશું. આપણે આદુનો ટુકડો ને લીલા મરચાં નાખી દઈશું, લીણું તમારી લીધું છે. મરચાં રહી બધું ફૂટી ગયું છે. હવે આપણે કોબીજ નાખી દઈશું. કોબીજ આપણે ધોઈ લીધી છે એટલે પાણીનો ભાગ ભરી જવા દેવાનો છે, પછી મસાલા કરવાના છે. મિક્સ કરી દીધી છે. ટામેટા નાખવાના છે. આમ તો આપણે ટામેટા સાતરીને શાક બનાવતા હોઈએ છીએ, પણ ટામેટા જ પહેલાં નાખો તો કોબી જોડે ગળી જતો, એટલે ટામેટા થોડા કોબીના શાકના અંદર દેખાય એના માટે મેં કોબી નાખ્યા પછી ટામેટા નાખ્યા છે. મિક્સ કરી લેશું. ટામેટા ગળી ના જાય તો કલરફુલ બી શાક દેખાય છે અને ખાવામાં બી મજા આવે છે. 5 મિનિટ જેવું એને હાંફાડવા દેવાનું છે, પછી મસાલા કરીશું આપણે. 5 મિનિટ જેવું થઈ ગયું છે, શાક સરસ સહળી ગયું છે આપણું. મસાલા કરી લેશું. 1 ચમચી કાશ્મીરી મરચું નાખું છું, 1/2 ચમચી સાદું મરચું નાખું છું, 1/2 નાખું છું, 1/2 ચમચી ધાણા જીરું નાખું છું, 1 ચમચી સીધા મીઠું નાખું છું, 1 ચમચી તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. મિક્સ કરી લઉં છું. મિત્રો, તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું આપણું શાક રેડી થઈ ગયું છે. કોબીને બહુ બધી નહીં ચડાવી દેવાની. આ શાક થોડું કાચા પાકા જેવું સારું લાગે છે. મસાલા પણ બહુ સરસ થઈ ગયા છે અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. આપણે 2 મિનિટ મસાલા ખાલી શેકવા દેવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો આપણા મસાલા બહુ જ મસ્ત મસાલાના શેકાઈ ગયા છે અને શાક પણ સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે ચાવડીના અંદર સર્વ કરી દઈશું. શાક ગેસ બંધ કરી દઈશું.
મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઓછા ટાઈમમાં બહુ જ મસ્ત મજાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. તમે દાળ ભાત જોડે ખાઓ કે કઢી ભાત જોડે ખાઓ કે રોટલી પરાઠા જોડે ખાઓ, બધા જોડે સરસ લાગશે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે મસ્ત મજાનું હેલ્ધી અને ટેસ્ટી જમવાનું રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.